धोरण नौना विद्यार्थी मित्रों गुड आफ्टरनून। आपणे इतिहास में पहेलो पाठ जोयो, नागरिक में आठमो पाठ जोयो अने आजे भूगोळनो तेरमो पाठ छे एने जोवा जई रह्या छीए। तो आ भूगोळ छे एना पाठनुं नाम छे भारत तेनुं स्थान भूस्तरीय रचना અને ભૂપૃષ્ઠ ભાગ એક। તો મિત્રો, કોઈ પણ ક્ષેત્ર કે દેશ માટે એની અંદર રહેલી કુદરતી સંપત્તિ, દેશનું સ્થાન કેવું છે તે, એમાં આર્થિક પ્રવૃત્તિઓની શક્યતા કેવી છે અને વિકાસની સંભાવનાઓ કેટલી છે, આ બધી બાબત છે એ ક્ષેત્ર છે એ નક્કી કરે છે, એનું ભૂપૃષ્ઠભૂમિ છે એ નક્કી કરતી હોય છે। તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણા દેશના ભૂપૃષ્ઠ, જળ પરિવાર, જૈવ વૈવિધ્ય આ બધા છે એ તમારા માટે ખૂબ રસપ્રદ બની રહેશે। અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે ભારત છે એ ઈશ્વરનું લાડકું છે અને એટલા જ માટે ભારત છે એની અંદર તમામ પ્રકારની અનુકૂળતા ઈશ્વરે આપી છે। તો આજે આપણે આ પાઠ તરફ આગળ વધીએ અને મિત્રો, વિશ્વના તમામ દેશો છે એ તમામ દેશોની અંદર ભારતનું સ્થાન છે એ આગવું છે। ભારત પોતે જ એક ઉપખંડ જેવો વિશાળ દેશ છે અને ભારતની સંસ્કૃતિ છે એ પ્રાચીનતમ છે। બધા દેશો પાસે પોતાની પ્રાચીનતમ સંસ્કૃતિ નથી, પણ ભારત એક એવો દેશ છે, ચીન છે, મેસોપોટેમિયા છે, એ બધાની આગળ પોતાની સંસ્કૃતિ છે અને વિશ્વનો મોટી લોકશાહી ધરાવતો દેશ છે। હવે ભારતીય સંસ્કૃતિની પહેલા જ પાઠની અંદર આપણે જોઈએ કે સમન્વયકારી સંસ્કૃતિ છે, બધાને આપણે વેલકમ કર્યા, અંગ્રેજો, ફિરંગીઓ, ડચ, બધા અલગ અલગ સમયની અંદર અલગ અલગ પ્રજાઓ આવી અને આપણે બધાને વેલકમ કરી, એટલે ભારતીય સંસ્કૃતિ છે એ સમન્વયકારી બની રહી છે। હવે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજા એને ભારત ભૂમિએ ધરછોડી નથી અને દરેકને માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને દરેકને તેઓએ આવકાર્યા છે। તો આમ સર્વ ધર્મની પ્રજા, જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। સર્વ પ્રજાની પ્રત્યે, સર્વ જાતિ પ્રત્યે, સર્વ ધર્મ પ્રત્યે એ લોકોએ પોતાની હંમેશા લાગણી બતાવી છે અને બધાની પ્રત્યે સમતા રાખી છે, સંભાવ રાખ્યો છે। આ ભારત દેશની મહાનતા છે અને ભારતીય ભારતની સંસ્કૃતિ છે એ સમન્વય સંસ્કૃતિ એટલા માટે જ તે બની છે। હવે સામાન્ય રીતે મિત્રો, બંને પ્રકારની આપત્તિઓ કોઈ પણ દેશને નડતી હોય, એ કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ પ્રકારની આપત્તિઓ હોય, એ બધી આપત્તિઓ આપણા દેશ ઉપર પણ આવી છે, છતાંય તે ભારતે પોતાની પ્રગતિની અંદર ક્યારેય આ બાબતને અવરોધક નથી બનાવી અને સતત અને સતત વિકાસની દિશામાં આગળ ચાલ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસની અંદર ભૌગોલિક પરિસ્થિતિ છે એનો ખૂબ મહત્ત્વનો ફાળો છે અને ખૂબ આપણને અનુકૂળ એવી ભૌગોલિક પરિસ્થિતિ આપણા દેશની છે। તમે 13.1 નકશો જુઓ, વિશ્વમાં ભારત તો આખા વિશ્વની અંદર 7 ખંડો છે મિત્રો, તમે 13.1ની આકૃતિ છે આવડિયા એ તમે જોશો તો તમને આઈડિયા આવશે, કેમ કે 7-7 ખંડ આની અંદર આપેલા છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર છે
तो आ आकृतिनी अंदर तमे जोई शकशो कि आ सात खंड क्या छे, तो उत्तर अमेरिका, दक्षिण अमेरिका, यूरोप, आफ्रिका, एशिया, भारत, ऑस्ट्रेलिया अने एंटार्क्टिका। तो आ सात खंडो छे, एमांथी आ जे सफेद छे ए भारत छे एवं तमने कहेवानुं न होय, हवे तो तमने खबर ज होय। अने अंदर लखेलू छे कि भारत भूमि छे ई सफेद छे। तो आपड़ा भारत भूमि छे एमां भौगोलिक परिस्थिति छे ई बहु महत्वनी छे। तो आ भारत भूमि छे, मैं हमणां तमने कीधुं કે ભારત છે વિશાળ ઉપખંડ જેવો એક દેશ છે અને એનું સ્થાન એશિયામાં નીચેની તરફ છે। તો ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ ઉત્તર દિશાની અંદર છે, ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે, અને એશિયા ખંડ છે એની દક્ષિણે છે। તો એશિયા ખંડની દક્ષિણે વિસ્તરેલો છે અને ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। હવે ભારત ભૂમિનો વ્યાપ છે એ 8.4 અંશ સેલ્સિયસથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની અંદર આવેલો છે, એટલે ઉત્તર અને પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે 8 થી 37 અને 68 થી 97 આ રેખાંશ વૃત્તિ, એટલે ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત છે એની વચ્ચે આવેલો છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આવેલો છે। કર્કવૃત્ત ક્યાં છે? 23.30 અક્ષાંશ વૃત્ત ઉપર આવેલો છે અને આ કર્કવૃત્તને કારણે દેશ છે એ બે ભાગની અંદર વિભાજિત થાય છે। ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે, ભારતનો જે ઉત્તર ભાગ છે એ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલું છે અને એની અંદર વિશાળ મેદાનો છે, હિમાલયની પર્વતશ્રેણીઓ છે અને કર્કવૃત્તથી દૂર દક્ષિણે આપણે જુઓ, તમે નકશાની અંદર તમને ખબર પડશે કે ઉપરનો ભાગ બ્રોડ છે અને નીચેનો ભાગ છે એ ત્રિકોણ આકારનો અને સાંકડો છે અને દક્ષિણ તરફ જેમ જેમ જતા જાય છે એમ ભારતનો ભૂભાગ છે એ સાંકડો થતો જાય છે। તો આપણે જોવાનું કે ઉત્તર ભાગ છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે, જેની અંદર વિશાળ મેદાનો છે, હિમાલયની પર્વતશ્રેણીઓ છે, આ બધું આવેલું છે અને દક્ષિણે ત્રિકોણ આકારનું સ્થાન છે જે સાવ સાંકડી જમીન છે, એટલે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે। દ્વીપકલ્પ કોને કહેવાય મિત્રો? કે જેની ત્રણેય બાજુ પાણી હોય એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે। તો તમે નીચે જોઈ શકશો કે જે બધું બ્લુ રંગ છે તો એ આખો દક્ષિણ ભાગ છે એ હિંદ મહાસાગરથી શું છે ઢંકાયેલો છે, તો એની દક્ષિણે દ્વીપકલ્પ આવેલો છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે એમાં પૂર્વ તથા પશ્ચિમના સાંકડા મેદાનો છે એનો સમાવેશ કરવામાં આવે છે। હવે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ બંને સરખા છે, અક્ષાંશ અને રેખાંશ તો 8 થી 37 અને 67 થી 97 તો લગભગ બે સરખા જેવા છે, પરંતુ વાસ્તવિક રીતના જોઈએ તો કાશ્મીરથી કન્યાકુમારી એટલે કાશ્મીર ક્યાં આવેલું છે? તો ઉપર ઉત્તરમાં, અને કન્યાકુમારી ક્યાં આવેલું છે? નીચે દક્ષિણમાં। તો કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ છે
3214 કિલોમીટરની છે. યાદ રાખજો, ઉપરથી છેડો લઈને નીચે કન્યાકુમારી સુધીનો છેડો છે એ 3214 કિલોમીટરનો છે. અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અને અરુણાચલ, પૂર્વે અરુણાચલ પ્રદેશ છે, પશ્ચિમ એટલે આપણું જ્યાં ગુજરાત આવેલું છે એ બાજુથી શરૂ કરી અને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે એ 2933 કિલોમીટર છે. હવે રેખાંશીય તફાવતને કારણે પૂર્વ તથા પશ્ચિમે આવેલા જે દૂરના સ્થળો છે એના સ્થાનિક સમયની અંદર તે સ્વાભાવિક રીતે તે ફેર હોય, કર્કવૃત મધ્યમાંથી પસાર થાય છે, પરંતુ એના સ્થાનિક સમયની અંદર 2 કલાકનો તફાવત થાય છે. હવે એને કારણે જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગની અંદર, અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગની અંદર સૂર્યોદય થાય છે ત્યારે પશ્ચિમમાં એટલે ગુજરાતમાં હજી શું હોય છે, રાત હોય છે. આપણે મિત્રો કલકત્તા અને એ સાઈડ જઈએ તો બહુ વહેલો સૂર્યોદય થઈ જાય અને 2 કલાકનો તફાવત છે એને કારણે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગની અંદર સૂર્યોદય થાય ત્યારે હજી ગુજરાતની એટલે આપણા પશ્ચિમ ભાગની અંદર હજી રાત બાકી હોય છે. આમ ભારતનો પ્રમાણ સમય છે એ 82° 30' પૂર્વ રેખાંશનું છે, 82° 30' પૂર્વ રેખાંશનું છે અને આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેનો સ્થાનિક સમય, આ સ્થાનિક સમય છે 82° 30' એને જ તે ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ પાનું ફેરવો 13.2 ની આકૃતિ તમે જુઓ, દક્ષિણથી ઉત્તર 8 અને 37 ઉત્તર અક્ષાંશનું છે જુઓ, અને પશ્ચિમથી પૂર્વ તો 68°7' થી 97.25, તો આ વચ્ચેથી અંતર આપણે જોઈએ તો 2933 કિલોમીટર નકશાની અંદર સાફ દેખાય છે કે પશ્ચિમથી પૂર્વ તરફનું અંતર છે એ ઓછું છે અને દક્ષિણથી ઉત્તર કે ઉત્તરથી દક્ષિણનું અંતર છે એ વધારે છે. તો 3214 કિલોમીટર જેટલું એનું અંતર છે. તો ઉત્તર દક્ષિણની લંબાઈ છે, સોરી પૂર્વ પશ્ચિમની, ઉત્તર દક્ષિણની લંબાઈ છે એ વધારે છે અને પશ્ચિમથી પૂર્વ તરફ છે એના કિલોમીટર ઓછા છે. તો આ ઉપરથી આપણે જોઈએ અને કર્કવૃતને પણ તમે જોઈ શકશો કે કર્કવૃત ભારતની મધ્યમાંથી જે પસાર થાય છે. તો વિસ્તાર અને પ્રમાણ સમયરેખા છે એ બંને આપણને, આ પ્રમાણ સમય છે કર્કવૃત છે એ, તો એ 5 રાજ્યોમાંથી પસાર થતી હોવાને કારણે આપણે 82° અક્ષાંશનું છે, 82° 30' પૂર્વ રેખાંશનું છે એને પ્રમાણ સમય તરીકે માન્યતા આપી છે. હવે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે, 32.8 લાખ ચોરસ કિલોમીટર, કેટલો છે, 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો ભારત છે એનો વિશ્વમાં 7મો ક્રમ છે વિસ્તારની દ્રષ્ટિએ. કેટલામો ક્રમ છે, 7મો, આ તમારા માટે વિકલ્પ બને છે. હવે ભારત છે એ વિશ્વના ભૂમિભાગ છે, કુલ જે ભૂમિભાગ છે એનો માત્ર 2.42% ક્ષેત્રફળ ધરાવે છે. વિશ્વનું જે કુલ ક્ષેત્રફળ છે એનું 2.42% તે ક્ષેત્રફળ ધરાવે છે અને વિશ્વમાં ભારત કરતાં 6 મોટા દેશો છે. આ 6 મોટા દેશોની અંદર આપણે જોઈએ તો રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ભારત કરતાં ક્યાં 6 દેશો મોટા છે, રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. તો 6 ભારત કરતાં મોટા દેશો છે અને 7મું સ્થાન ભારતનું છે અને ભૂમિભાગનો
2.42% ભાગ રોકે છે. આટલી વાત તમારે યાદ રાખવાની છે. હવે ભારતનો ભૂમિભાગ છે એ એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. તો એશિયા ખંડ છે એની આગળના પાનામાં પેજ નંબર 99 ઉપર 13.1 નંબરની આકૃતિમાં જુઓ છો તમે તો દક્ષિણે તો દ્વીપકલ્પ છે એ વાત આપણે જોઈ લીધી, પણ નીચે દક્ષિણે પણ ઉપરના ભાગની અંદર તમે જે લીલા ભાગની અંદર ભારતની બાઉન્ડરી છે એ બધો એનો ભૂભાગ છે તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો આ દક્ષિણ ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે અને તેની ઉત્તરની અંદર ઊંચી પર્વત શ્રેણીઓ છે, હિમાલય વગેરે પર્વતો છે એ તેની અંદર આવેલા છે અને સેંકડો કિલોમીટર લંબાઈ છે એની અંદર પશ્ચિમથી પૂર્વ દિશા પથરાયેલી છે. તો થોડું ઘણું નહીં, પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર સેંકડો કિલોમીટરની અંદર ઊંચી ઊંચી પર્વત શ્રેણીઓ છે એ પથરાયેલી છે અને એને કારણે તિબેટ છે, ચીન છે, એની સાથે આપણે આવન જાવન કરી શકીએ છીએ. પણ પર્વત માર્ગે કેના માર્ગે ઘાટ મારફતે જઈ શકાય છે અને ઘાટ મારફતે જ શક્ય છે. વળી દક્ષિણની અંદર જઈએ, ઉપર આપણે જોઈ લીધું કે એશિયા ખંડની અંદર આપણે દક્ષિણ ભાગની અંદર જમીન માર્ગે જોડાયેલા છીએ, પણ કેનાથી? પર્વતો અને ઘાટોથી જોડાયેલા છીએ, જેને કારણે આપણે તિબેટ અને ચીનની સાથે આવન જાવન કરી શકીએ છીએ, એની આપણા પાડોશી દેશો છે. તો ભારતની દક્ષિણે આપણે જોઈએ તો દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી છે. તમે મિત્રો 13.2 નંબરની આકૃતિ જોતા જાઓ તો 67.7 જ્યાં લખેલું છે ત્યાંથી પશ્ચિમ દિશા છે અને સામે આ બાંગ્લાદેશ અને ભૂતાનની જે પીળો ભાગ સામેની બાજુએ ધરાવે છે એ એની પૂર્વ દિશા છે. તો પૂર્વ દિશા છે એની અંદર નીચે જો બંગાળાની ખાડી આપેલી છે, તો પૂર્વે બંગાળાની ખાડી આવેલી છે, પછી પશ્ચિમમાં અરબ સાગર જે આપણે ગુજરાતની અંદર આવેલો છે તો અરબ સાગર છે, પછી દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. તો આ ત્રણેય બાજુ જલ જ છે, પાણી પાણી પાણી. તો પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલા છે. તો જેને કારણે આ માર્ગ છે એનો ઉપયોગ આપણે જળમાર્ગ તરીકે કરી શકીએ છીએ. હવે જમીન માર્ગો છે એમાં તો આપણે પર્વતીય અવરોધોથી ઘેરાયેલો છે, છતાંય તે ભારતે બહારથી આગમન થયેલી જે સાંસ્કૃતિક તત્વો છે એને આપક પેસારો કરવા દીધો છે. તે લોકો આવ્યા છે અને તેઓ ભારતીય સમાજની અંદર ખૂબ સારી રીતે ભળી ગયા છે. તો આ ભારત છે એનું સ્થાન, કદ, આ બધી વસ્તુ તમે સમજી લીજો. હવે કેવી રીતના વ્યૂહાત્મક સ્થાન છે એનો પોઈન્ટ લાંબો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. અત્યાર સુધી આપણે આટલું રાખીએ છીએ. મિત્રો, મેં તમને જે ફોટા મોકલ્યા છે એ ફોટાનું લેસન જે જે વિદ્યાર્થી મિત્રોને થઈ ગયું હોય તે લોકો મને ડનની નિશાની આપી દેશે અને એના ફોટા પાડી અને મને મોકલશે. હું એનો રિસ્પોન્સ એનું જોઈ અને એને આપી દઈશ, એટલે મને આઈડિયા આવે કે કયા વિદ્યાર્થી કેટલા કેરફુલ છે અને કોને સૂચના દેવાની જરૂર છે. તો બંને પાઠ લખાઈ ગયા હોય એવા વિદ્યાર્થીઓ છે એ ડનની નિશાની મને આપી દેશે. તો આ સાથે આટલા પોઈન્ટ, એમાંથી કેટલાય વિકલ્પો નીકળે એમ છે, એ બધી બાબતો તૈયાર કરી નાખજો. અને અહીં સુધી આટલું રાખી અને રજા લઉં છું. આશા રાખું છું કે તમે સારી રીતના આ બધી બાબતો છે
એને કંઠસ્થ કરી નાખશો, યાદ કરી લેશો, લર્ન કરી લેશો. આવજો, ફરી મળશું નવા લેક્ચર સાથે.